नमस्कार मित्रों, क्रेक गुजरात एग्जाम्स यूट्यूब चैनल पर फरी एक नवो वीडियो में आप सर्वेनु हार्दिक स्वागत है। आजनी जे सरकारी भर्ती आवेली छे ते गुजरात नेशनल लॉ यूनिवर्सिटी गांधीनगर खाते आवेली छे। तो मित्रों, तेनी संपूर्ण चर्चा करिए कि कई पोस्ट पर भर्ती आवेली छे, तेमां सैलरी केटली आपवामां आवशे अने कई तारीखे इंटरव्यू माटे जवानुं रहेशे। तो सौ प्रथम जे पोस्ट छे ते छे गार्डनर सुपरवाइजर, त्यार पछी गार्डनर अने प्लम्बर, ए त्रणेय पोस्ट छे तेनी इंटरव्यूनी डेट ए 7/12/2020 छे अने तेने बपोरे 1 वाग्ये रिपोर्टिंग टाइम आपेलो छे। एटले मित्रों, 1 वाग्ये तमारे त्यां इंटरव्यू माटे जवानुं रहेशे। त्यार पछी गार्डनर सुपरवाइजरनी जे सैलरी छे ते 15,000 छे अने गार्डनर अने प्लम्बरनी जे सैलरी छे ए 12,500 छे। त्यार पछी 4, 5 अने 6 नंबरनी जे पोस्ट छे ते छे कारपेन्टर, एसटीपी ऑपरेटर अने वायरमेन, तेनी मंथली इन्कम એટલે કે સેલેરી છે એ 12,500 છે અને તેની ઇન્ટરવ્યૂ માટેની તારીખ 8/12/2020 આપેલી છે, તેનો પણ રિપોર્ટિંગ ટાઈમ 1 વાગ્યાનો રહેશે। ત્યાર પછી 7, 8 અને 9 નંબરની જે પોસ્ટ છે તે ફાયરમેન, ડ્રાઈવર અને ઓફિસ એટેન્ડન્ટ, જેમાં પગાર એ 12,500 ફાયરમેનને આપવામાં આવશે, જ્યારે ડ્રાઈવર અને ઓફિસ એટેન્ડન્ટને 15,000 રૂપિયા પગાર આપવામાં આવશે। તે ત્રણેય પોસ્ટની જે વોકિંગ ઇન્ટરવ્યૂની ડેટ આપેલી છે તે 9/12/2020 આપેલી છે અને તેનો રિપોર્ટિંગ ટાઈમ એ 1 વાગ્યાનો છે। તો મિત્રો, આજે 9 પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ કેટલો માગેલો છે તે જોઈએ। તો પહેલા નંબરની જે પોસ્ટ છે તેમાં 10 વર્ષનો એક્સપિરિયન્સ માગેલો છે અને તે એક્સપિરિયન્સ એ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી અથવા તો કોઈપણ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનો હોવો જોઈએ। ત્યાર પછી બીજા નંબરની જે પોસ્ટ છે તેમાં 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને તે અનુભવ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી અને ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં તમે કામ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી 3, 4 અને 5 નંબરની જે પોસ્ટ છે તેમાં 1 વર્ષનો અનુભવ ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી અથવા તો ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનો હોવો જોઈએ। ત્યાર પછી 6, 7 અને 8 નંબરની જે પોસ્ટ છે તેમાં તમારે 10 પાસ કરેલું હોવું જોઈએ, ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને લાયસન્સ એ તમારી સાથે હોવું જોઈએ અને તેમાં 1 વર્ષનો મિનિમમ અનુભવ એજ્યુકેશન અથવા તો યુનિવર્સિટી અથવા ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનો હોવો જોઈએ। ત્યાર પછી 9 નંબરની જે છેલ્લી પોસ્ટ છે તેમાં તમારે 12 પાસ હોવું જોઈએ અને 1 વર્ષનો મિનિમમ એક્સપિરિયન્સ એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, યુનિવર્સિટી અથવા તો ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનો હોવો જોઈએ। તો મિત્રો, આ હતી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ખાતે જે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂથી ભરતી કરવામાં આવવાની છે તેની અગત્યની માહિતી। તમારે જો આ ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવી હોય તો નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો।